હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ પોચારું જેવી, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી, એકદમ હેલ્ધી સુખડી બનાવવાના છે. એ પણ ગુંદર નાખીને અને ગોળ નાખીને એકદમ ફટાફટ બની જતી ડીશ છે આ, અને ખાવામાં ખૂબ જ હેલ્ધી બને છે. જો તમારી પણ સુખડી કડક થઈ જતી હોય તો તમે ફૂલ વિડીયો જરૂરથી વોચ કરો. તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો શરૂ કરીએ સુખડી બનાવવાનું. તો મેં અહીંયા એક મિક્સર જારમાં એક નાની વાટકી ગુંદર નાખી તેને સારી રીતે પીસીને સાઈડ પર રાખી દીધો છે. હવે એક કઢાઈને ગરમ કરી તેની અંદર મેં અહીંયા પોણો વાટકી જેટલું ઘી એડ કરી દીધું છે. તમે જેટલો લોટ લો તેટલું જ ઘી એડ કરજો, જેથી તમારી સુખડી એકદમ પોચા રૂ જેવી બનીને રેડી થાય છે. ઘી ગરમ થઈ જાય એટલે અહીંયા મેં ઘઉંનો લોટ એડ કરી દીધો છે, જે રોટલી બનાવીએ છીએ તે એક બાઉલ ભરીને. હવે ઘી અને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી 5-7 મિનિટ એકદમ સારી રીતે તેને શેકી લઈશું. પહેલાં શેકતા થોડો ભારે લાગશે, જેમ જેમ લોટ શેકાશે તો એકદમ હલકો અને તેની સુગંધ એકદમ જોરદાર આવી જશે. તો તમે આ રીતે ધીમા ગેસ પર તેને 5-7 મિનિટ એકદમ સારી રીતે શેકી લેજો. જો ફાસ્ટ ગેસ પર શેકશો તો તમારો લોટ લાલ થઈ જશે અને શેકાશે નહીં અને કડવાશ આવી જશે. તો તમે તે વાતનું જરૂરથી ધ્યાન રાખજો અને તમે જેટલો લોટ લો તેટલું જ ઘી લેજો, જેથી તમારી પણ સુખડી એકદમ પોચા રૂ જેવી બનીને રેડી થાય. મેં અહીંયા થોડું ઓછું ઘી લીધું છે, કેમ કે મારા બાળકો થોડું ઓછું ઘી ખાય છે, તેમને વધારે ઘી પસંદ નથી આવતું. એટલે ત્યારબાદ મેં અહીંયા જે પીસેલો ગુંદર હતો તેને પણ એડ કરી દઈશું જ્યારે લોટ શેકાઈ જાય પછી, અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જેટલા પ્રમાણમાં લોટ લો તેટલા જ પ્રમાણમાં ઘી નાખજો, જેથી તમારી સુખડી પણ એકદમ સરસ રેડી થાય. મેં થોડુંક જ ઓછું ઘી લીધું છે, પણ મારી સુખડી તો પણ હું તમને બતાવીશ કે કેટલી પોચી બનીને રેડી થાય છે. તો બસ અહીંયા સૂંઠનો પાવડર નાખ્યો છે મેં, થોડો 1/2 ચમચી ઇલાયચી પાવડર નાખ્યો છે અને નાળિયેરનું છીણ નાખ્યું છે. તમે અહીંયા બદામ કાજુનો ભૂકો, ગંઠોડાનો પાવડર, તમારી પાસે જે પણ પાવડર હોય એ બધા જ પાવડર એડ કરી શકો છો. મેં અહીંયા આટલું જ વસ્તુ નાખ્યું છે. ડ્રાયફ્રૂટ્સ અહીંયા હું લાસ્ટમાં નાખીશ. તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી જે પાવડર નાખ્યા છે તે લોટમાં આવી જાય. બસ આ જ રીતે હવે અહીંયા જેટલો લોટ લીધો હતો તેટલો જ ગોળ એડ કરવાનો. જો તમે વધારે લેવો હોય તો તમે તમારી રીતે વધારે ઓછો ગોળને એડ કરી શકો છો. અને ગેસની ગોળ નાખી દીધા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અને આપણી સુખડી ગરમ જ હોય લોટ એવું તો તેની જ અંદર આપણે એકદમ સારી રીતે ગોળને શેકી લેવાનો, જેથી ગોળ એકદમ સારી રીતે ઓગળી જાય. બસ આ જ રીતે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. તો હવે એક થાળી લઈ તેને ઘી અથવા તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું, અને એ થાળીમાં આપણે આ સુખડીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો. હવે તેને એક નાની વાટકીની મદદથી એકદમ સારું એવું લેયર કરી દઈશું.
આ પ્રોસેસ ગરમ ગરમ સુખડીમાં જ કરવાની છે, તેને ઠંડી નથી થવા દેવાની. અને આપણે ગોળને સારી રીતે શેકી લીધો છે, તો તેની પર હવે થોડું નારિયેળનું છીણ નાખી દઈશું અને બદામ કાજુનો ભૂક્કો નાખી દઈશું. વાટકીની મદદથી તેને થોડા દબાવી દઈશું. તો બસ હવે તેનું થોડું ઠંડુ થવા દઈશું. તો જોઈ શકો છો તમે કેટલી લાજવાબ બનીને રેડી થઈ ગઈ છે આપણી સુખડી. 10 જ મિનિટમાં આ સુખડી બનીને રેડી થઈ જાય છે. થોડી ઠંડી થઈ જાય પછી તેના પર આપણે કટ લગાવી દઈશું. અહીંયા મારી સુખડી હજુ પણ થોડી ગરમ જ છે, પણ તમે એકદમ ઠંડી થઈ જવા દેજો. તમે નાના મોટા તમને પસંદ હોય તેવા કટ લગાવી શકો છો. એકદમ સરસ સુખડી બનીને રેડી થાય છે, પોચા રૂ જેવી. દાદા દાદી ના દાંત ના હોય તો પણ ખાઈ લે એટલી જોરદાર સુખડી બનીને રેડી થઈ જાય છે ફટાફટ. અને આપણી ગુંદર અને સૂંઠનો પાવડર એ બધું નાખ્યું છે, તો આપણી સુખડી થોડી હેલ્ધી પણ થઈ જાય છે. અને આપણે ગોળનો જ ઉપયોગ કર્યો છે, ખાંડ વાપરી નથી. તો બસ તમે જોઈ શકો છો એકદમ પોચી રો જેવી સુખડી બનીને રેડી થઈ છે. હું તમને હાથથી તોડીને પણ બતાવીશ સુખડી, તો જુઓ છે ને એકદમ પોચી અને ટેસ્ટમાં એકદમ લાજવાબ. તો બસ સુખડી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. લાઇક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. થેન્ક યુ.